सरकारे घऊंनी टेकाना भावथी खरीदी शुरुआत करी दीधी छे, परंतु साबरकांठा जिल्लामां टेकाना भावे वेचाण करवामां खेडूतो निरसता दाखवी रह्या होय तेवुं सामे आव्युं छे। जिल्लामां चालू वर्षे 86,000 हेक्ટરથી વધુના વિસ્તારમાં ઘઉંના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જો કે વાવેતર કર્યા બાદ ઘઉંના પાકમાં માવઠાને કારણે ઉત્પાદનમાં ઘટાડો અને ગુણવત્તા પર પણ અસર પડી છે। સરકારે પ્રતિ 20 કિલોએ 425 રૂપિયાનો ટેકાનો ભાવ નક્કી કર્યો હતો, જેમાં સાબરકાંઠાના 1,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે રજીસ્ટ્રેશન કર્યું હતું, પરંતુ 4 દિવસથી એક પણ ખેડૂત ટેકાના ભાવે વેચાણ કરવા માટે નથી આવ્યો। જો કે ખેડૂતોને માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીમાં 425-500 રૂપિયાનો ભાવ મળી રહે છે અને ત્વરિત નાણાં પણ વેપારી પાસેથી મળી રહે છે। માર્કેટ યાર્ડના ચેરમેનનું કહેવું છે કે અત્યાર સુધીમાં ઘઉંના સૌથી ઊંચા ભાવ 950થી વધુ પડ્યા છે અને નીચામાં નીચા 430ની આસપાસ ભાવ બોલાયા છે, એટલે કે સરકારના ટેકાના ભાવ કરતાં અહીં વધુ ભાવ મળી રહ્યા છે। હિંમતનગર એપીએમસીમાં 12-15 હજાર બોરીની આવક હોય છે, 953 ઊંચામાં ભાવ પડ્યા હતા, દરેક ખેડૂતને ભાવ પોષણ ભાવ મળી રહેશે અને અહીંયા હિંમતનગરના આજુબાજુ અમારી એપીએમસીના તમામ વેપારીનો શોર્ટેક્સ આવેલો છે। ઘઉં અહીંથી બહાર વિદેશ બી જાય છે, આખા ગુજરાતમાં તમામ ગુજરાતમાં હિંમતનગર એપીએમસીનું ઘઉં ઊંચા ભાવે ખપશે, એટલે અમારા તમામ વેપારીઓ ઊંચા ભાવે હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની ખરીદી કરે છે। હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉં વેચવા આવ્યા હતા, અહીં સરેરાશ જિલ્લાના બીજા માર્કેટયાર્ડો કરતાં ઘઉંના ભાવ વધુ સારા મળી રહ્યા છે। 1,000 જેટલા ખેડૂતોએ સરકારમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે, એમાં ઘણા મારા મિત્રોએ પણ કરાવ્યું છે, મારા ગામના લોકોએ પણ કરાવ્યું છે, પણ હજી સુધી એક પણ ખેડૂત સરકારમાં ઘઉં ભરાવા આવતા નથી, કારણ સરકારના બાંધેલા ભાવ કરતાં માર્કેટમાં ભાવ ઊંચા મળી રહે છે। 420-425 રૂપિયાથી 450-460 રૂપિયાના સરેરાશ ભાવ ખેડૂતને મળી રહે છે। તો આજે વાત કરીશું એક એવી સરકારી શાળાની જે ખાનગી શાળાને ટક્કર મારે તેવી સુવિધાથી સજ્જ છે, અને કયા ક્યાં આવેલી છે આ શાળા જોઈએ આ રિપોર્ટમાં। સુંદર, સ્વચ્છ અને હાઈટેક સુવિધાથી સજ્જ આ શાળા કોઈ ખાનગી શાળા નહીં પરંતુ સરકારી શાળા છે। આ શાળા અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળા છે। દેત્રોજની આ પ્રાથમિક શાળા ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી સુવિધા સાથે સજ્જ છે। દેત્રોજ પ્રાથમિક શાળામાં ધોરણ 1-8ના 528 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। નવીન ટેકનોલોજી વાળા કોમ્પ્યુટર છે, વિજ્ઞાન લેબ પણ છે, લાઇબ્રેરી અહીંયા ડિજિટલ લાઇબ્રેરી પણ છે, પુસ્તકો પણ સારા સારા એવા છે। વિદ્યાર્થીઓ દર અઠવાડિયે કે 15 દિવસે એક એક પુસ્તક લે છે અને પુસ્તકનું ઇશ્યુ રજીસ્ટર પણ અહીંયા નિભાવવામાં આવે છે। શાળામાં વિદ્યાર્થીઓને ટેકનોલોજીથી શિક્ષણ આપવામાં આવે છે, બાળકોને બ્લેકબોર્ડની સાથે સાથે ઇન્ટરનેટ અને પ્રોજેક્ટરના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે। દેત્રોજ પ્રાથમિક શાળામાં 6 જેટલા પ્રોજેક્ટર્સ છે, જેનાથી વિદ્યાર્થીઓને ભણાવી શકાય છે। આ સાથે જ શાળાની દિવાલો પર સુંદર મજાના ભીંત ચિત્રો બનાવવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ ચિત્ર દ્વારા પણ જ્ઞાન મેળવી શકે છે। તેમજ અહીંયા કોમ્પ્યુટર લેબ પણ છે, વાલીઓ પણ પોતાના બાળકોને આવી શાળામાં મૂકીને આનંદ અનુભવે છે। રમતગમતની સુવિધાઓ, સ્માર્ટ ક્લાસ, સાથે સાથે અમારી શાળામાં બાહ્ય પ્રવૃત્તિઓ અને બાહ્ય પરીક્ષાઓ પણ અમે અત્યારે બાળકોને અપાઈ રહ્યા, જેવી કે NMMS, જવાહર નવોદય, સંસ્કૃત ગૌરવ પરીક્ષાઓ અને સરકારશ્રી તરફથી આવતી દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અને અવ્વલ નંબરે અમારી શાળા અત્યારે કાર્યરત છે। પ્રાઇવેટ શાળાઓને પણ અમે હરીફાઈ આપી અને ખૂબ સુંદર અને સારી સ્થિતિમાં અમારી શાળાને અમે અત્યારે મૂકેલ છે। વત્તા તે કોમ્પ્યુટર, લાઇબ્રેરી તથા રમતગમતના ખૂબ સારા સાધનો છે, અહીંયા અભ્યાસ સારો એવો મળી રહે છે, શિક્ષકો પણ સારા છે તથા ખાનગી સ્કૂલો કરતાં અભ્યાસ અહીંયા સારો મળે છે। આ શાળામાં મધ્યાહન ભોજનની સુવિધા છે, જેમાં બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે, તેમજ વિદ્યાર્થીઓના રમતગમત માટે મોટું મેદાન પણ છે, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ રમતો પણ રમાડવામાં આવે છે। તમામ સુવિધાથી સજ્જ આ શાળામાં વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહથી અભ્યાસ કરે છે। બ્યુરો રિપોર્ટ સાથે અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, દત્રોજ।
ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ટોલટેક્સ મુદ્દે ફરી એકવાર મેદાને આવ્યા છે અને રાજકોટથી ઉપલેટા ધોરાજી સુધીમાં 3 ટોલનાકામાંથી 1 ટોલનાકું રદ કરવાની માંગ કરી છે. મહત્વનું છે કે ડુમિનિયાની ટોલનાકામાં માસિક પાસના રૂપિયા 315 ઉઘરાવવામાં આવે છે, ત્યારે ધારાસભ્યની માંગ છે કે જે રીતે રીબડા અને જેતપુર ટોલનાકા પાસે ચાર્જ લેવામાં આવે છે તે રીતે ટોલટેક્સ વસૂલવામાં આવે. આ બાબતે ગોંડલ ચોકડી જે ટ્રાફિકની સમસ્યા છે એમાં માન્ય રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલેડાએ રજૂઆત કરી, એની સાથે તમે અમે તમામ ધારાસભ્યો શ્રી જોડાયા હતા અને આ બાબતે ત્યાં ટ્રાફિકનું તાત્કાલિક કઈ વ્યવસ્થા થાય, નિરાકરણ થાય એના માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરી અને કલેક્ટરશ્રી અને ડીસીબી સાહેબ હાજર હતા, એમને ખાતરી આપી છે કે આનું તાત્કાલિક કંઈક નિરાકરણ કરવામાં આવશે. રાજકોટ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા 90 કરોડના ખર્ચે ગોંડલ ચોકડી ઓવરબ્રિજ 3 લેયર બનાવવામાં આવ્યો છે, પરંતુ 90 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજ છતાં પણ હજુ પણ ટ્રાફિકની સમસ્યા એમને એમ હોય તેવી ફરિયાદ રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા તેમજ મહેન્દ્ર પાડલિયા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય દ્વારા સંકલન સમિતિની બેઠકમાં કરવામાં આવી છે. આ જે સોમનાથથી અમદાવાદ હાઈવે સુધીનો આ કહી શકાય કે બ્રિજ જે છે તે કનેક્ટ થતો હોય છે, લાખો વાહન ચાલકો દરરોજ અહીંયાથી પસાર થતા હોય છે, ત્યારે આ ટ્રાફિકની સમસ્યાના નિરાકરણને લઈને ખુદ ભાજપના ધારાસભ્યએ ફરિયાદો કરી છે, ત્યારે ક્યારે નિરાકરણ આવશે તે પણ એક પ્રશ્ન છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સુદેશ ન્યૂઝ, રાજકોટ. માટીકામ વિશ્વની સૌથી પ્રાચીન કલા સ્વરૂપ છે અને આજે પણ તે મુખ્ય ઉદ્યોગ બની રહ્યું છે. જામનગરમાં લોકો રસોડામાં માટીની બનેલી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. જોઈએ આ રિપોર્ટમાં. વડોદરા કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી દુકાનોની હરાજી કરવામાં ઉદાસીનતા સામે આવે છે. શહેરના છાણી વિસ્તારમાં 4 વર્ષ પૂર્વે પ્રવેશદ્વાર સાથે જ 10 દુકાનો બનાવાઈ હતી. કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પ્રવેશદ્વાર સાથે 10 દુકાનો બનાવી તેની હરાજી કરવામાં પણ ઉદાસીનતા જોવા મળે છે. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પાર્કિંગ સહિતની સુવિધાઓનો અભાવ હોવાથી અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે. કોર્પોરેશનના અણઘડ વહીવટથી કાઉન્સિલરે પણ આક્ષેપો કર્યા છે. સત્તાનો દુરુપયોગ કહેવાય કે કોઈને હેરાન કરવા માટે સત્તા નથી હોતી. ખરેખર સત્તા જ્યારે મળે છે ત્યારે લોકોનો ઉદ્ધાર થાય, લોકોને હેરાનગતિ ઓછી થાય, લોકોને કઈ રીતે ફાયદો થાય, લોકો કઈ રીતે આગળ વધી શકે એ તમામ બાબતો જોઈને એક ચૂંટાયેલો પ્રતિનિધિ કામ કરવું જોઈએ, પણ એવું કરતા નથી. એટલે આ દુકાનો બનાવે 4 વર્ષ થઈ ગયા, બનાવીને મૂકી રાખી છે, હરાજી થતી નથી. જે કિંમત હશે 4 વર્ષ પડી રહે એટલે ઓટોમેટિક એ દુકાનો ખરાબ થવા લાગે, પાછો એને રિપેરિંગને ખર્ચો કરવાનો, ફરિયાદ રાજી કરવાની. યુવાધનને ખોટી બદીઓથી દૂર રાખવા અમદાવાદમાં પોલીસ અને પાલિકા દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી હેરિટેજ વોકની શરૂઆત કરવામાં આવી. જામા મસ્જિદ સુધી હેરિટેજ વોકનું આયોજન કરાયું. હેરિટેજ વોકમાં મેયર કિરીટ પરમાર, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને ઉચ્ચ પોલીસ અધિકારી જોડાયા. એક ક્રૂઝ દ્વારા આ હેરિટેજ વોકની સાથે કનેક્ટેડ એક આ રિવરફ્રન્ટનું એક આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે. સાથે સાથે અલગ અલગ ઇવેન્ટ જે રિવરફ્રન્ટની છે એ પણ આની સાથે એડ થઈ રહી છે. અમારા આદરણીય મ્યુનિસિપલ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવના નેતૃત્વમાં સમગ્ર પોલીસ તંત્રની આખી ટીમ, એના અધિકારીશ્રીઓ, તમામ લોકો આ હેરિટેજ વોકનો આનંદ લઈ રહ્યા છે. આજની આ જે હેરિટેજ વોક આપણે કરી રહ્યા છીએ એ પાછળનું મુખ્ય ઇન્ટેન્શન એ છે કે આપણું અમદાવાદ છે યુનેસ્કોમાં 1 હેરિટેજ સિટી તરીકે એનું બિરુદ મળ્યું છે. અને એવું છે કે જ્યારે આપણી આ જે હેરિટેજ છે એ આપણી ધરોહર છે, એ આપણી એસેટ છે અને એ એવી એસેટ છે કે જે આપણી સંસ્કૃતિને બતાવે છે બધાની આગળ કે આપણી સંસ્કૃતિ આટલી જૂની અને આટલી સુંદર છે.